સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠાની તમામ 9 વિધાનસભા બેઠકોની ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભ સાથે જ રાજકીય ગરમાઓ તેજ. પ્રથમ દિવસે જ કોરા ફોર્મ મેળવવા ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં ધસારો. થરાદ તાલુકાના નાગલા ગામના તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોત. તળાવનું પાણી તીવ્ર દુર્ગંધથી ગંધાઈ ઉઠતા ગ્રામજનોનું આરોગ્ય પણ જોખમમાં. દાંતીવાડા તાલુકામાં અધિકારીઓની મિલીભગતથી પુરવઠાલક્ષી ગેરરીતિઓમાં ભારે ઉપાડો. પાલમપુરથી ઘઉંનો જથ્થો ભરી દાંતીવાડા જઈ રહેલી ટ્રકના ચાલકે જાહેર રોડ ઉપર પુરવઠાનું બારોબારિયું કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યાનો પર્દાફાશ. છતાં અમલદારોની સૂચક ચૂકી દી. ધાનેરા તાલુકામાં પૂર પ્રકોપથી મગફળીના ઉત્પાદનમાં 15% ધરખમ ઘટાડો. જોકે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા ધાનેરા તાલુકાના પૂરગ્રસ્ત ખેડૂતોને હશકારો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં જેની મહિનાઓથી ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ વિધાનસભા ચૂંટણીના રણસંગ્રામ માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે જ ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત રીતે પ્રારંભ થઈ જતા ભર શિયાળે રાજકીય ગરમાવો વધી ગયો છે. આજે બનાસકાંઠાની તમામ 9 બેઠકોના ચૂંટણી જંગ માટે ઉમેદવારીપત્રોના વિતરણ તેમજ ભરેલા ઉમેદવારીપત્રો પરત સ્વીકારવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ચૂંટણી અધિકારીઓ પણ ચૂંટણી જંગ લડવા ઈચ્છુક ઉમેદવારોને આવકારવા સજ્જ થઈ ગયા છે. જોકે આજે પ્રથમ દિવસે બનાસકાંઠાની કોઈ બેઠક માટે એક પણ ઉમેદવારીપત્ર રજૂ થયું નથી, પરંતુ કોરા ઉમેદવારીપત્રો લેવા માટે આજે ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. આજે 20 નવેમ્બરથી વિધાનસભા ચૂંટણી માટે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી શરૂ થઈ છે. આજે બનાસકાંઠાની તમામ 9 સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતની કુલ 93 બેઠકોના ચૂંટણી જંગ માટે આગામી 27 નવેમ્બર સુધી ભરેલા ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ જમા કરાવી શકાશે. જ્યારે 28 નવેમ્બરે ભરાયેલા તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાયા બાદ 30 નવેમ્બરે બપોરે 3 વાગે ફોર્મ પાછા ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ દરેક બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. દરમિયાન કોંગ્રેસે બનાસકાંઠાની કોઈ બેઠકના ઉમેદવારોની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી અને મહત્વની બેઠકોના ભાજપના ઉમેદવારોના નામ જાહેર થવાનું પણ હજુ જ બાકી છે, જેથી આજે પ્રથમ દિવસે બંને મુખ્ય રાજકીય પક્ષના દાવેદારો ફોર્મ લેતા નજરે પડ્યા ન હતા, પરંતુ અપક્ષ લડવા માંગતા ઈચ્છુકોએ આજે ફોર્મ મેળવી લીધા હતા. આજે પ્રથમ દિવસે પાલનપુર બેઠક માટે 18, ડીસા બેઠક માટે 14, કાંકરેજ બેઠક માટે 1, ધાનેરા બેઠક માટે 7, વાવ બેઠક માટે 4 તેમજ થરાદ બેઠક માટે 2 ફોર્મનું વિતરણ થયું હોવાના અહેવાલો મળ્યા છે. જોકે મહત્વના ઉમેદવારો છેલ્લા દિવસોમાં જ ઉમેદવારી નોંધાવતા હોય 25 નવેમ્બર આસપાસ વિધાનસભા ચૂંટણી માટે બનાસકાંઠાની તમામ બેઠકો ઉપર ફોર્મ ભરવા ભારે ધસારો રહે તેવું જણાઈ રહ્યું છે. વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓના આર્થિક શોષણ અને વિવિધ પડતર માંગણીઓના વિરોધમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા ગત 17 નવેમ્બરે રાજધાની નવી દિલ્હી ખાતે વિશાળ વિરોધ રેલી યોજી કામદારોના પડતર પ્રશ્નોના નિકાલ માટે વડાપ્રધાન કાર્યાલયમાં આવેદન પત્ર આપ્યું હતું. 17 નવેમ્બરે નવી દિલ્હીના રામલીલા મેદાનથી નીકળી સંસદ ભવન પહોંચેલી આ વિરોધ રેલીમાં ગુજરાતના 20,000 સહિત દેશભરના
2 લાખથી વધુ કામદારોએ ભાગ લઈ એકતાની પ્રતિતિ કરાવવા સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાંથી પણ જીઈબી, એસટી, રેલવે, આંગણવાડી તેમજ આશા વર્કર સહિત અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલા 600થી વધુ કર્મચારીઓએ નવી દિલ્હી પહોંચી આ રેલીમાં ભાગ લઈ કામદારોનું શોષણ બંધ કરવા અને કેન્દ્ર સરકારના ધોરણે પગાર ચૂકવવાની માંગણીમાં સૂર પુરાવ્યો હતો. આ મહારેલીમાં રાજ્ય સ્તરની જાહેર પરિવહન સેવામાં પણ કેન્દ્રની નીતિ લાગુ કરી પરિવહન સેવામાં નફાકારકતા જોવાના બદલે સારી સુવિધા પૂરી પાડવા ઉપર ભાર મૂકવાની માંગણી પણ કરાઈ હતી. બનાસકાંઠાના અમીરગઢ ખાતે તાજેતરમાં જ એકદમ સામાન્ય બાબતમાં ખાપા ગામના આદિવાસી શખ્સોએ અમીરગઢમાં ગેરેજમાં કામ કરતા ડાભેલા ગામના નિર્દોષ ક્ષત્રિય યુવક અરવિંદસિંહ શંકરસિંહ ડાભીની નિર્મમ હત્યા કરી દેતા ભારે ઉહાપોહ સર્જાયો હતો અને આ ઘટનાથી બનાસકાંઠાનો સમસ્ત જાગીરદાર દરબાર સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો. ત્યારે ગત રવિવારે અમીરગઢ ખાતે ડાભેલા ગામના દરબાર સમાજ દ્વારા સ્વર્ગીય અરવિંદસિંહ ડાભીના આત્માની શાંતિ માટે યોજાયેલી શોકસભામાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જાગીરદાર દરબાર સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી હત્યાનો ભોગ બનેલા અરવિંદસિંહને શ્રદ્ધાંજલિ અર્પી સદગતના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી હતી. અમીરગઢથી ડાભેલા જતા રોડ ઉપર આવેલા રોકડિયા હનુમાન મંદિરના પટાંગણમાં યોજાયેલી આ શોકસભામાં અમીરગઢ ઉપરાંત પાલનપુર, દાંતીવાડા, ધાનેરા, ડીસા, કાંકરેજ અને મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં વસતા જાગીરદાર દરબાર સમાજના અગ્રણીઓ તેમાં યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી મૃતક અરવિંદસિંહ ડાભીને પુષ્પાંજલિ અર્પી 2 મિનિટ મૌન પાળી સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને યુવાન દીકરો ગુમાવી ભાંગી પડેલા મૃતકના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ જાગીરદાર દરબાર સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને દૂર કરી સમાજની એકતાને વધુ મજબૂત બનાવવા તેમજ વ્યસનોની બદીને તિરાંજલિ આપી સમાજના શૈક્ષણિક વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ ડાભેલાના અરવિંદસિંહ ડાભીના હત્યારાઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ જેલના હવાલે કરી દેવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બળગુજર તેમજ અમીરગઢના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરિમલભાઈ દેસાઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અરવિંદસિંહ હત્યા કેસની તપાસમાં પોલીસ તંત્રની સક્રિયતાની પણ સરાહના કરી હતી. ડાભેલા ગામના આશાસ્પદ યુવાન અરવિંદસિંહ શંકરસિંહ ડાભીનું જે દુઃખદ અવસાન થયું એ પ્રસંગે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકો, પાલનપુર તાલુકો, ડીસા તાલુકો, દંતીવાડા તાલુકો, ધાનેરા તાલુકો, કોંકરેજ તાલુકાના વિવિધ ગામોમાંથી તમામ જાગીરદાર આજે આ મિટિંગમાં ઉપસ્થિત રહી અને હાજરી આપી સ્વર્ગસ્થને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ આશાસ્પદ યુવાનના મોત પ્રસંગે સૌએ ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી. અત્રે ઉપસ્થિત સમાજના અગ્રણીઓ પૈકી દરેકે આજના સમાજ આજના સમયને અનુરૂપ બની અને સમાજમાં એકતા આવે, સમાજમાં શિક્ષણ આવે, સમાજ સુસંગઠિત થાય અને સમાજ વિકાસ કરે એના માટે અપીલ કરવામાં આવી. મહત્ત્વની વાત એ છે કે આજ દિવસ સુધી જે સમાજે સંયમ જાળવ્યો છે એ સંયમ જાળવી રાખવા માટે પણ આજની મિટિંગમાં વિનંતી કરવામાં આવી અને સંયમપૂર્વક આજની સભામાં લગભગ 10,000 માણસોની હાજરી હતી અને સુખપૂર્વક આ મિટિંગ પતી ગઈ છે અને સ્વર્ગસ્થને ભગવાન શાંતિ આપે બસ એ જ પ્રાર્થના. શું નામ આપનું? છત્રસિંહ મહેતાસિંહ. સિંહ વાઘેલા. તાજેતરમાં ડાભેલાના આશાસ્પદ યુવાન અરવિંદસિંહનું આકસ્મિક અવસાન થયેલું હોઈ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે સમસ્ત ડાભી પરિવાર તરફથી બનાસકાંઠા જિલ્લામાં જે જાગીરદાર દરબારો વસે છે તેમની એક શ્રદ્ધાસુમન અને શોકસભાની મિટિંગ આજરોજ બોલાવી લીધી. આજરોજ અમીરગઢ મુકામે હનુમાનના મંદિરમાં સર્વ જાગીરદારો દરબારો એકત્રિત થઈ અને સ્વ અરવિંદસિંહના આત્માને શાંતિ મળે તેમજ તેમના પરિવાર પર જે આ દુઃખની ઘડી આવી છે તેમને આ દુઃખ સહન કરવાની મા અંબા શક્તિ આપે તે માટેનું આજ એક મિટિંગ હતી. પરંતુ અહીંયા બનાસકાંઠા જિલ્લામાંથી અમારા જાગીરદાર દરબારો મોટી સંખ્યામાં એકત્રિત થતાં અમારા સમાજના આગેવાનો દ્વારા સમાજમાં જે કુરિવાજો પ્રવર્તે છે આ ઉપરાંત સમાજમાં શિક્ષણનો અભાવ છે આ સિવાય બીજી કેટલીક જે સમાજમાં વિટંબણાઓ છે તેને દૂર કરવા માટે હાકલ કરવામાં આવી છે અને આવનારા સમાજ આવનારા સમયમાં સમાજને સમૃદ્ધિ તરફ લઈ જવા માટે સમાજની આગેવાનો દ્વારા સમાજમાં જે જાગીરદાર દરબારો અમારા જે વસે છે એમના દ્વારા એક
મીટિંગનું પણ આયોજન કરવાનું આજે ઘોષણા કરેલી છે. એટલે આ મીટિંગમાં સર્વ અમારા જાગીરદાર દરબારો એકઠા થઈ અને સ્વ અરવિંદસિંહના આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના કરવામાં આવી છે. આ ઉપરાંત અમારો સમાજ હંમેશા શિસ્તથી ભરેલો છે અને હંમેશા સંયમ રાખેલો છે, તો ભવિષ્યમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ અમારો સમાજ સાથ સરકાર અને સંયમતા દાખવશે એવી અહીંયાથી સમાજ તરફથી અપીલ કરવામાં આવી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદ તાલુકાના નાગલા ગામના તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોત. તળાવનું પાણી તીવ્ર દુર્ગંધથી ગંધાઈ ઉઠતા ગ્રામજનોનું આરોગ્ય પણ જોખમમાં. દાંતીવાડા તાલુકામાં અધિકારીઓની મિલીભગતથી પુરવઠાલક્ષી ગેરરીતિઓમાં ભારે ઉપાડો. પાલમપુરથી ઘઉંનો જથ્થો ભરી દાંતીવાડા જઈ રહેલી ટ્રકના ચાલકે જાહેર રોડ ઉપર પુરવઠાનું બારોબારી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યાનો પર્દાફાશ, છતાં અમલદારોની સૂચક ચૂકી દીધી. ધાનેરા તાલુકામાં પૂર પ્રકોપથી મગફળીના ઉત્પાદનમાં 15% ધરખમ ઘટાડો. જોકે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા ધાનેરા તાલુકાના પૂરગ્રસ્ત ખેડૂતોને હશકારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં તાજેતરમાં જ વાવ તાલુકાના ઢીમા ખાતેના માદળા તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોત નિપજ્યા બાદ હવે થરાદ તાલુકાના નાગલા ગામના તળાવમાં પણ અસંખ્ય માછલીઓના મોતની ઘટના બહાર આવી છે. નાગલા ગામના તળાવમાં મોતને ભેટેલી આ માછલીઓના મૃતદેહનો સમયસર યોગ્ય નિકાલ ન કરાય તો ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ સર્જાઈ છે.
થરાદ તાલુકાના નાગલા ગામના તળાવનું પાણી અસહ્ય દુર્ગંધ મારતા ગામ લોકોએ તપાસ આદરી હતી। જે વખતે આ તળાવના પાણીમાં સંખ્યાબંધ માછલીઓ મૃત હાલતમાં નજરે પડી હતી અને ગામ લોકોનું માનવું છે કે આ તળાવમાં ભરાયેલ વરસાદી પાણીનો મોટર દ્વારા નિકાલ કરાતો હોય પાણી ખેંચાઈ જતાં તળાવની ખારી જમીન અને ઓછા પાણીના કારણે સંખ્યાબંધ માછલીઓના મોત થયા છે। આ મામલે નાગલા ગામના સરપંચ પતિ નરસંગભાઈએ પશુપાલન વિભાગને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે। આ માછલીઓના મૃતદેહોનો જલ્દી યોગ્ય નિકાલ ન કરાય તો રોગચાળો ફેલાય અને ગ્રામજનોનું આરોગ્ય જોખમાય તેવી ભીતિ પણ ગામના સરપંચે વ્યક્ત કરી છે। બનાસકાંઠાના સુઈગામ નજીકની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યાના ગણતરીના દિવસોમાં જ વાવ તાલુકાના રામપુરા નજીકની માઇનોર કેનાલમાં પણ ટૂંકા ગાળામાં જ બીજી વખત 10 ફૂટનું ગાબડું પડ્યું છે। રવિ સિઝનના પાકોમાં પિયત આપવાના સમયે જ કેનાલોમાં ગાબડા પડવાથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। હલકી ગુણવત્તાના બાંધકામથી નહેરોમાં ગાબડા પડવાની ઘટનાઓનો સિલસિલો આગળ ધપી રહ્યો હોવાના આક્ષેપ પણ ખેડૂતો કરી રહ્યા છે। આજે માગસર મહિનાની સુદ બીજ એટલે કે શક્તિ સ્વરૂપમાં બહુચરનો પ્રાગટ્ય દિવસ। આજે બહુચરાજી માતાના પ્રાગટ્યોત્સવની ઉજવણી પ્રસંગે વિવિધ સ્થળે માઈ ભક્તોને વર્ષિયાળે પણ પરંપરાગત રીતે રસ રોટલીનો પ્રસાદ પીરસાયો હતો। જિલ્લા મથક પાલનપુર ખાતે ગણેશપુરા વિસ્તારમાં શોભતા બહુચર માતાના મંદિરે પણ આજે વર્ષો જૂની પરંપરા મુજબ રસ રોટલીના પ્રસાદ સાથે માતાજીના આનંદ ગરબાનું સુંદર આયોજન કરાયું હતું। પ્રચલિત લોકવાયકા પ્રમાણે માગસર સુદ બીજના દિવસે માં બહુચર સાક્ષાત પ્રગટ થયા હતા અને આ દિવસે જ માતાજીના પરમભક્ત વલ્લભ ધોળાએ નાતને રસ રોટલી જમવા માટેનું આમંત્રણ આપ્યું હતું। જોકે તે સમયે શિયાળાની ઠંડીમાં રસ ક્યાંથી લાવો તે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો। ત્યારે માં બહુચરે વલ્લભ ધોળાના ઘરે આયોજિત નાત જમણના પ્રસંગમાં નારસંગવીરના રૂપમાં હાજરી આપી આખી નાતને ભરશિયાળે રસ રોટલીનું ભોજન જમાડ્યું હતું। ત્યારથી જ માગસર સુદ બીજના દિવસે બહુચર માતાના પ્રાગટ્યોત્સવની ઉજવણી પ્રસંગે ભાવિકોને રસ રોટલીનું ભોજન પીરસવાની પરંપરા આજ સુધી અતૂટ શ્રદ્ધા સાથે જળવાઈ રહી છે। આ પરંપરા મુજબ જિલ્લા મથક પાલનપુર ખાતે ગણેશપુરા વિસ્તારના બહુચર માતાના મંદિરે પણ આજે માઈ ભક્તોની બોહળી હાજરીમાં માતાજીના પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરી ઉપસ્થિત ભાવિકોને શિયાળાની ઋતુમાં પણ કેરીના રસ અને રોટલીનું ભોજન પ્રસાદ રૂપે પીરસાયું હતું। આ પ્રસંગે દર્શનાર્થીઓ ભાવિકોએ મોટી સંખ્યામાં રસ રોટલીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। આજે માગસર સુદ બીજ અને સોમવાર ગણેશપુરા સ્થિત બહુચર માતાના મંદિરની અંદર આજે આનંદ ગરબા મંડળ વતી વૈષ્ણવ રમાબેન તરફથી રસ રોટલી અને આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આજના ગરબાનું મહત્ત્વ એ છે કે વર્ષો પહેલાં વલ્લભ ભટ્ટની માએ જે લાજ રાખી હતી એ જ લાજ આજે આ દિને અમે માતાને પ્રાર્થના કરીએ કે ભક્તોની રાજ રાખે। એ સમયે વલ્લભ ધોળાએ દરેકને આમંત્રણ આપ્યું હતું રસ રોટલી જમવાનું અને વલ્લભ ધોળાને એવું થયું કે આટલા બધા લોકો કઈ રીતે પહોંચી વળશે અને પોતે મા બહુચરને પ્રાર્થના કરવા લાગ્યા અને મા બહુચરે ત્યાં બેઠા બેઠા એની મનોકામના પૂર્ણ કરી। એમ આજના દિને પણ અમે સતત 3 વર્ષથી અને આજે 4થા વર્ષની અંદર પણ રસ અને રોટલી જમાડીએ છીએ। મા બહુચરને આજના દિને પ્રાર્થના કરીએ કે જેમ વલ્લભ ભટ્ટની વલ્લભ ધોળાની તે મનોકામના પૂર્ણ કરી હતી એમ અહીં આગળ આવેલા તમામ ભાવિક ભક્તો આનંદ ગરબા મંડળ દરેકની મનોકામના પૂર્ણ કરજે। જય બહુચર। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં પુરવઠાલક્ષી ગેરરીતિઓનો ગ્રાફ સતત ઉંચકાઈ રહ્યો છે અને અમલદારોની રહેમનજર હેઠળ ગરીબ કાર્ડ ધારકોના નામે આવતો પુરવઠો બારોબાર કાળા બજારમાં ઊંચી કિંમતે વેચી મારી ગરીબોનો કોળિયો ઝૂંટવી લેવાનો ગોરખધંધો જોર પકડી રહ્યો છે। ગત શનિવારે પાલનપુર ખાતેના CFC ગોડાઉનમાંથી દાંતીવાડા તાલુકા માટે પુરવઠાના ઘઉંનો જથ્થો ભરીને દાંતીવાડા જઈ રહેલી ખાનગી કોન્ટ્રાક્ટરની GJ12Y6643 નંબરની ટ્રકના ચાલકે વાગરોળ ગામ નજીક જાહેર રોડ ઉપર ટ્રક થોભાવી આ ટ્રકમાં ભરેલો ઘઉંનો જથ્થો રાજસ્થાન પાર્સિંગની RJ24TA0975 નંબરની ટવેરા ગાડીમાં ઠાલવવાની હિંમત કરી હતી। જોકે ટ્રક ચાલકના કારસ્તાન વખતે રોડ ઉપરથી પસાર થઈ રહેલા બાઇક ચાલકે આ મામલે ટ્રક ચાલકની પૂછપરછ કરતા ટ્રક ચાલક નાસી ગયો હતો। બાદમાં જાગૃત નાગરિકે દાંતીવાડા મામલતદારને જાણ કરી હતી પરંતુ તેમણે જાતે ઘટનાસ્થળે પહોંચી ટ્રક ચાલક અને કોન્ટ્રાક્ટરના કાન આમળવાની તસ્દી લેવાના બદલે પોલીસને મોકલી સંતોષ માન્યો હતો। દરમિયાન આ ટ્રક દાંતીવાડાના ગોડાઉન પર પહોંચી એ વખતે ટ્રકમાં ભરેલા ઘઉંના 360 કટ્ટાના બદલે 359 કટ્ટા જ મળી આવ્યા હતા। નવાઈની વાત એ છે કે આ ટ્રકમાં ભરેલ ઘઉંના કટ્ટામાંથી 1 કટ્ટું ઓછું મળ્યું હોવા છતાં વજન સરખું મળી આવતા અચરજ સર્જાયું હતું। આ મામલે ટ્રકના કોન્ટ્રાક્ટરે પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે ટ્રકમાં ભરેલ માલ વજન પ્રમાણે જ મળી આવ્યો છે।
ત્યારે કટ્ટાની સંખ્યા ગણવાનો કોઈ મતલબ રહેતો નથી. ટ્રકના કોન્ટ્રાક્ટરનો આવો જવાબ સ્થાનિક અમલદારોની મિલીભગતની સ્પષ્ટ ગવાહી આપે છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કોઈપણ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલકોના નજીકના કોઈપણ સગાને બીજી દુકાનનો પરવાનો મળતો નથી, પરંતુ દાંતીવાડા તાલુકાના કેટલાક દુકાનદારો એકથી વધુ દુકાનોનું સંચાલન કરી રહ્યા હોવાનું કહેવાય છે, જે પુરવઠા તંત્રની ઢીલી નીતિ અને સ્થાનિક અધિકારીઓની રહેમનજરની ગવાહી આપે છે. દાંતીવાડા તાલુકામાં પુરવઠાલક્ષી ગેરરીતિઓ માજા મૂકી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટર ઊંડી તપાસ કરાવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ હોય તંત્રએ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર જણાય છે. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકામાં પૂર પ્રકોપથી મગફળીના ઉત્પાદનમાં 15% ધરખમ ઘટાડો. જોકે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા ધાનેરા તાલુકાના પૂરગ્રસ્ત ખેડૂતોને હાશકારો. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ. અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડીશ કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140 એપીએમસી માર્કેટયાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 9792279353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2872221, મોબાઈલ નંબર 9424922201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડાયાબિટીસના રોગને નાથવા લાયન્સ ક્લબની ધાનેરા શાખા દ્વારા આજે 2000 જેટલા બાળકોને એકસાથે ડાયાબિટીસથી બચવાના ઉપાય વિશે સમજણ અપાઈ હતી. ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે આજે ધાનેરાની સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ ધાનેરા દ્વારા ડાયાબિટીસ જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. આજના યુવાનોમાં મુખ્યત્વે ડાયાબિટીસનું પ્રમાણ વધુ જોવા મળે છે, ત્યારે બાળકોમાં અત્યારથી ડાયાબિટીસ જેવા રોગ બાબતે જાગૃતિ આવે તે માટે આજે ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે વિવિધ શાળાના 2000 જેટલા બાળકોને તબીબ ડોક્ટર દિગ્વિજયસિંહ દવે દ્વારા ડાયાબિટીસના રોગથી બચવા કેવી સાવચેતી રાખવી તેની સમજણ અપાઈ હતી. આ રોગ કેટલો ગંભીર છે અને કઈ રીતે ડાયાબિટીસ થઈ શકે છે તેની પણ બાળકોને ઝીણવટભરી સમજણ આપવામાં આવી હતી. આજના આધુનિક યુગમાં બાળક બહારની ખાદ્ય ચીજ વસ્તુથી દૂર રહી પૌષ્ટિક આહાર લે તે માટે તબીબ દ્વારા બાળકોને માર્ગદર્શન અપાયું હતું. આ સેમિનારમાં લાયન્સ ક્લબની ધાનેરા શાખાના પ્રમુખ રમેશભાઈ ઠક્કર,
મગનભાઈ આકુલિયા, એન કે મોદી સહિત વિવિધ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં મગફળીની આવકમાં ગત વર્ષ કરતાં 15% જેટલો ઘટાડો નોંધાયો છે, પરંતુ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર જિલ્લો છે. બનાસકાંઠાનો વેપાર પણ ખેતી આધારિત છે. જો જગતનો તાત ખુશ હોય તો સમગ્ર જિલ્લો ખુશ રહી શકે છે. ગત ચોમાસામાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂર હોનારતથી વ્યાપક નુકસાન થયું હતું. સાથે ખેતીની જમીન તેમજ ઉભેલા પાકનું પણ ધોવાણ થઈ જતાં અનપેક્ષિત નુકસાન થયું હતું. જોકે રાજ્ય સરકારે રહેમનજર કરતા પૂરગ્રસ્ત ખેડૂતો ફરી પગભર થઈ રહ્યા છે અને જનજીવન પણ ઝડપી ગતિએ સામાન્ય બની ગયું છે. ચોમાસુ સિઝનમાં મુખ્યત્વે ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરતા હોય છે. આજથી 5 વર્ષ પહેલા ધાનેરા વિસ્તારમાં મગફળીના વાવેતરનું કોઈ ચલણ ન હતું, પણ હવે ધાનેરા તાલુકામાં પણ મોટા પાયે મગફળીનું વાવેતર થવા લાગ્યું છે. વળી આ વખતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નક્કી કરાતા હાલ ધાનેરાના સામરવાડા નજીક મગફળીના ટ્રેક્ટરોની મોટી લાઈનો જોવા મળી રહી છે અને ખેડૂતોની હાજરીમાં મગફળીની તોડાઈ કરી માલની ગુણવત્તાની ખરાઈ કરી ખેડૂતોનો માલ ટેકાના ભાવે ખરીદાઈ રહ્યો હોય ખેડૂતો પણ ખુશ જણાઈ રહ્યા છે. હા, જે રોણીની આજે ફળફળાદી મંડળી છે એમાં અમને ખૂબ જ વ્યવસ્થા મળે છે અને ફટાફટ તોલ થાય છે. કાર્યકર્તા ઉપર છે એ વ્યવસ્થામાં બહુ સમજે છે અને જે ભગવંતભાઈ અને સુરેશભાઈએ જે આ કાર્યક્રમ લીધો છે અને તોલાવવામાં વ્યવસ્થા અને એમનો પણ સહયોગ છે. હું 1/2 કલાકમાં મારો ફટાફટ નંબર આવી ગયો અને બહુ સારું કામ છે. ધન્યવાદ છે આ મંડળીને. ધાનેરા તાલુકામાં 3 અલગ અલગ જગ્યાએ ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. અત્યાર સુધીમાં ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘમાં અંદાજિત 35,000 બોરી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. જ્યારે નેનાવા ગામે આવેલ બનાસ માર્કેટ યાર્ડમાં પણ અત્યાર સુધી 45,000-50,000 બોરી મગફળીની આવક નોંધાઈ છે. જ્યારે સૌથી વધારે રૂણી ફળફળાદી મંડળીમાં અંદાજિત 1 લાખ બોરી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જોકે ધાનેરા બજાર સમિતિમાં આ વર્ષે મગફળીની આવકમાં 15% જેટલો ઘટાડો નોંધાયો હતો. હાલ ધાનેરા બજાર સમિતિમાં કુલ 70,000-75,000 બોરી મગફળીની આવક નોંધાઈ છે. આ વખતે પૂરના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે, જેથી આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય ખેડૂતોને આર્થિક ફટકો પણ પડ્યો છે. જોઈએ આજના ગંજબજાર ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 844-852 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 673-698, ઘઉંના 300-343, બાજરીના 232-287, ગવારના 660-687, અડદના 600-795, મગફળીના 651-811 તેમજ કપાસના ભાવ 875-900 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 782 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 324, ઘઉંની 42, બાજરીની 440, ગવારની 42, મગફળીની 16,844 તેમજ કપાસની 225 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 30,500 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 40,550 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા વધીને 40,350 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાની તમામ 9 વિધાનસભા બેઠકોની ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભ સાથે જ રાજકીય ગરમાઓ તેજ. પ્રથમ દિવસે જ કોરા ફોર્મ મેળવવા ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં ધસારો. થરાદ તાલુકાના નાગલા ગામના તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોત. તળાવનું પાણી તીવ્ર દુર્ગંધથી ગંધાઈ ઉઠતા ગ્રામજનોનું આરોગ્ય પણ જોખમમાં. દાંતીવાડા તાલુકામાં અધિકારીઓની મિલીભગતથી પુરવઠાલક્ષી ગેરરીતિઓમાં ભારે ઉપાડો.
પાલનપુરથી ઘઉંનો જથ્થો ભરી દાંતીવાડા જઈ રહેલી ટ્રકના ચાલકે જાહેર રોડ ઉપર પુરવઠાનો બારોબારીયું કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યાનો પર્દાફાશ, છતાં અમલદારોની સૂચક ચૂકી દીધી. ધાનેરા તાલુકામાં પૂર પ્રકોપથી મગફળીના ઉત્પાદનમાં 15% ધરખમ ઘટાડો. જોકે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા ધાનેરા તાલુકાના પૂરગ્રસ્ત ખેડૂતોને હશકારો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.